જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? કાલે આપણે એસિડ કેટલા પ્રકારના જોવા મળે એ આપણે સ્ટડી કર્યું હતું. હવે નેક્સ્ટ છે બેઝ. કેટલા પ્રકારના બેઝ આપણે જોવા મળે એ જોશું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ ચૂંદાના નીતર્યા પાણીમાં જોવા મળે. નેક્સ્ટ છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, જે કાચ સાફ કરવા માટે, જે ક્લીન માટે જે લિક્વિડ આવે છે એમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ હોય છે. પછી નેક્સ્ટ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સાબુ જેવા ડિટર્જન્ટો છે એમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ યુઝ થાય છે. નેક્સ્ટ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા હોય છે એમાં આ પ્રકારના બેઝ જોવા મળે છે. કાલે આપણે આ ઘણા ટાઈપના સાઇટ્રિક એસિડ, ફોર્મિક એસિડ, આવા કુદરતી એસિડિક પદાર્થો આપણે કાલે જોયા હતા. હવે નેક્સ્ટ છે આપણી આસપાસ કુદરતી સૂચકો એટલે કે ઇન્ડિકેટરો જોવા મળે છે. એસિડ છે કે બેઝ છે એને આઇડેન્ટિફાઈ કેમ કરવું, એના માટે ઇન્ડિકેટર અથવા તો કે સૂચકો જોવા મળે છે, જેને આપણે લિટમસ કહીએ છીએ. લિટમસ એ પ્રાકૃતિક રંજક છે. સૌથી ઉપર ઉપયોગી લિટમસ પત્ર હોય છે. એસિડિક છે દ્રાવણ કે બેઝિક છે એને આઇડેન્ટિફાય કરવા માટે લિટમસ એ ઉપયોગી હોય છે. લાઇકેનમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. લિટમસ છે એને લાઇકેન નામની વનસ્પતિ છે જેમાંથી એને મેળવવામાં આવે છે. નિસ્યંત પાણીમાં તે જાંબુડિયો રંગ આપે છે. નિસ્યંત પાણીમાં જ્યારે લિટમસ પત્ર ડૂબાડવામાં આવે છે ત્યારે તે જાંબુડિયો રંગ આપે છે. જો એસિડ હોય, એસિડ એનો લાલ રંગનું લિટમસ પત્ર હોય, બેઝિકમાં તે ભૂરા રંગનું લિટમસ પત્રનો કલર આપે છે. હવે દ્રાવણ શું કરશું? આ જે લિટમસ પત્ર હોય છે એ સ્ટ્રીપ સ્વરૂપે એટલે કે કાગળની પટ્ટી સ્વરૂપે પણ જોવા મળે અને દ્રાવણ એટલે કે એનું સોલ્યુશન તરીકે પણ આ જોવા મળે છે, જેને આપણે લિટમસ દ્રાવણ અથવા તો લિટમસ સ્ટ્રીપ પણ કહીએ છીએ. લિટમસ કેવા પ્રકારના હોય? ભૂરા અને લાલ, આ બે પ્રકારના લિટમસ જોવા મળે છે. હવે લિટમસ વિશે તો આપણે જોઈ ગયા, હવે લિટમસનો યુઝ કઈ રીતે અને કઈ રીતે એને ઉપયોગમાં લઈ અને ખબર પડે કે આ લિટમસનો ઉપયોગ કર્યો અને આપણે કલર ચેન્જ જોવા મળ્યો, તો એના માટે એક પ્રવૃત્તિ કરી. શું કરશું? એક પ્લાસ્ટિકનો કપ લેવાનો છે. એક કપ લઈ અને એમાં કસનરી એટલે કે ટેસ્ટ ટ્યુબ લઈ અને એમાં લીંબુનું સોલ્યુશન બનાવી અને એમાં કસનરીમાં ભરવાનું છે. પછી ડ્રોપની મદદથી લાલ લિટમસ પત્ર પર દ્રાવણનું ટીપું મૂકવાનું છે, ડ્રોપરથી અથવા તો ડ્રોપ્સ મૂકવાનું છે. જે લાલ લિટમસ પત્ર હોય એની ઉપર લીંબુનું દ્રાવણ એમાં મૂકવાનું છે ભૂરા માટે. પછી આ રેડ લિટમસ પત્ર માટે કર્યું, એવું નેક્સ્ટ ભૂરા લિટમસ પત્ર માટે કરો. જ્યારે લીંબુનું દ્રાવણ તમે એની ઉપર મૂકશો એટલે લાલ લિટમસ પત્ર કેવું બની જશે? બ્લુ. જ્યારે ભૂરા ઉપર કરશો બ્લુ લિટમસ પત્ર રેડ બની જશે. આવા બે પ્રકારના ડિફરન્સ તમે જ્યારે દ્રાવણ એની ઉપર મૂકશો ત્યારે આવા રંગનો ફેરફાર તેમાં જોવા મળશે. પછી તમારે શું કરવાનું છે? આ તો આપણે ખાલી લીંબુના દ્રાવણનું જોયું. હવે નેક્સ્ટ નળનું પાણી, ડિટર્જન્ટ, શેમ્પૂ, પછી મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, બેકિંગ સોડા, વિનેગર, આ બધાનું દ્રાવણ બનાવી સોલ્યુશન બનાવીને તમારે એમાં ચેક કરવાનું છે કે પદાર્થ જે દ્રાવણ છે, સોલ્યુશન છે, એ એસિડિક છે, બેઝિક છે કે પછી તટસ્થ છે. તટસ્થ એટલે શું? એવા બધા ઘણા બધા પદાર્થો હોય છે આમાં કે જે લિટમસ પત્ર ઉપર એની ઇફેક્ટ કાંઈ પણ આવશે નહીં. એટલે કે ધારો કે કોઈ પણ આમાંથી એક દ્રાવણ લીધું અને એની જ્યારે લિટમસ પત્ર ઉપર એમ ડ્રોપ મૂકવામાં આવે ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો કલર ચેન્જ જોવા મળશે નહીં, તેને આપણે તટસ્થ કહીએ છીએ. એવા ઘણા બધા પદાર્થો લિટમસ પર કોઈ અસર દેખાડે નહીં તેને આપણે લિટમસ દ્રાવણ કહીએ છીએ. જે તટસ્થ પદાર્થ હશે
ઈ ન એસિડિક કહીશે, ન બેઝિક કહીશે, એટલે કે નલ રેડ લિટમસ બ્લુ બનાવશે, બ્લુ લિટમસ રેડ બનાવશે. આ કોઈ પણ પ્રકારની એમાં અસર જોવા મળશે નહીં. તો શું જોયું આપણે? તટસ્થ દ્રાવણ. પછી નેક્સ્ટ છે પ્રવૃત્તિ 5.2. શું કરવાનું છે? હળદર. હળદર એ પ્રાકૃતિક સૂચક છે, છે પ્રાકૃતિક સૂચક એટલે ઇન્ડિકેટર છે એ હળદર. અહીંયા આપણે શું લીધું હતું? લાઇકેન. લાઇકેન એ પ્રાકૃતિક સૂચક છે. અહીંયા નેક્સ્ટ પ્રવૃત્તિમાં હળદરનો યુઝ કરવાનો છે, એ પણ શું છે? પ્રાકૃતિક સૂચક. શું કરવાનું છે? હળદર લેવાની છે, પછી પાણી અને એની બે હળદર અને પાણીની પેસ્ટ તૈયાર કરવાની છે. પછી એ પેસ્ટને ગાળી લેવાની છે, અને જ્યારે ગાળશો ત્યારે જ્યારે જે પેપરમાં આપણે જે ફિલ્ટર પેપરમાં આપણે પેસ્ટ ગાળી હોય એમાં ઉપરનું જે પેસ્ટ હોય એ પેસ્ટને સૂકવી દેવાની છે, અને પછી એમાંથી સ્ટ્રીપ કાપવાની છે, એટલે કે ચોરસ પટ્ટીઓ કાપવાની છે. એટલે એ શેના માટે રેડી થઈ જશે? લિટમસ માટે એ રેડી થઈ જશે. તો શું કરવાનું છે? ગાળી પછી પેસ્ટને સૂકવી દેવાની છે, ત્યારબાદ પટ્ટીઓ એમાંથી સ્ટ્રીપ કાપી લેવાની છે. હવે હળદર પર સાબુનું દ્રાવણનું ટીપું મૂકો. શું થાય છે તે ચેન્જ, એટલે કે અવલોકન કરો. જ્યારે હળદરના દ્રાવણ ઉપર સાબુનું ટીપું મૂકશો એટલે એમાં ભૂરા કલરનો કલર જોવા મળશે. આવું તમે ઘરે પણ કરી શકો છો. જ્યારે આવું આ એક કુદરતી રીતે જે લિટમસ હોય છે, જે બહારમાં જે બહાર જે સ્ટ્રીપ મળે છે લિટમસની, એના કરતાં આ ઘરે આવું આપણે બનાવી શકીએ છે. તો આપણે આજે શું જોયું? કુદરતી ઇન્ડિકેટરો એટલે કે કુદરતી સૂચકો, કઈ રીતે એનો ઉપયોગ થાય છે, અને એની પ્રવૃત્તિ જોઈ કે હળદર એ પ્રાકૃતિક સૂચક છે. આના પછીનું જે નેક્સ્ટ છે એ આપણે કાલે સ્ટડી કરીશું.